ભાજપના કોર્પોરેટર થી માંડીને સંસદ સભ્ય સુધીમાં આટ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે તમે નિવાસ સ્થાને આવો ને જો આ રૂપ બનાવું ન બનાવ ખોટું ન કર્યું તો રાજન રાય તો હું કામ ભેગું કર્યું તો મને કે તમે બેહી જ આવે કે આ આરોપ છે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો થોડા દિવસ અગાઉ જ્યારે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને મુખ્યમંત્રીએ નિવાસ સ્થાને મળવા બોલાવ્યા હતા એ સમયે જ્યારે તેઓ આપવીતી સંભળાવી રહ્યા હતા ત્યારે તેમને સાંભળવાના બદલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ચૂપ રહેવા કહ્યું એટલું જ નહીં આ મુલાકાત બાબતે વાત ના કરવા સ્થાનિક ભાજપના નેતાઓએ તેમને ફોન પર ધમકી આપી હોવાનો આરોપ પણ પીડિતોએ લગાવ્યો છે ભાજપના કોર્પોરેટર થી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ કોઈ મળવા આવ્યું આ બાબતે ન્યાય મળવા માટે લગીમાં અમારે જો દિવસ દિવસ હોય હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે ન્યાય ની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમ ની વાત કેવાય જયારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કે નિવાસ સ્થાને આવો તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી તો હું ન્યાય દેવાની આ સરકાર ત્યાં પાસે ડીઝલ ના પેટ્રોલ ના ટેન્ક પડ્યા હતા અને થર્મોકોલ ના ખભા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર ને જો આ હું બનાવ ન બનાવ ને ખોટું ન કરું તો રાતન રાત હું કામ ભેગું કર્યું તો મને કે તમે બેહી જાવ કે તમારી વાત ન કરવી તો વાત ન જ કરવી તો અમને તેડા રાખો કામ મેં એમ કીધું કે હું લાવ્યો તો મે જોયું બધું ને તમે તો કે સબુ શું છે હું બતાવું તો મને કે તમે બેહી જાવ ટીઆરપી ગેમ ઝોન ની ઘટના પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રી નું બોલાવું આ બાબતે કોંગ્રેસના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ટીઆરપી ગેમ ઝોન આ કેસના પીડિતોની સરકાર મજાક ઉડાવી રહી હોવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં પીડિતોને ન્યાય અપાવવા પહેલી થી એક ન્યાય ન્યાયયાત્રા મોરબીથી શરૂ કરવાની વાત પણ તેમણે કરી હતી એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટા ભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું રાજ્ય સરકારે આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ મહાનગરપાલિકા પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ સહિત અન્ય ખાતાના એક ડઝન જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને નવથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનના માલિક કર્મચારીઓ જ્યારે આગ લાગી ત્યારે ત્યાં વેલ્ડિંગ કરતા લોકો સહિત કુલ સોળ લોકો સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને અન્ય પંદર લોકો હાલ જેલમાં છે મૃતકોના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે બે લાખ તો રાજ્ય સરકારે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી સમગ્ર બાબતે બીબીસીના સહયોગી પત્રકાર બિપિન ટંકારીયાએ ભાજપના રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા દર્શિતાબહેન શાહ સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું ચંદુભાઈ કાથડ મારી જ વિધાનસભા બેઠકના છે હું એમને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળવા માટે લઈ ગઈ હતી તે લોકોને શાંતિથી સાંભળી અને સંપૂર્ણ બાંયધરી આપીને તેમની તમામ રજૂઆતો ધ્યાને લેવાઈ છે અમારે ન્યાય અપાવવો જ છે અમે સો ટકા તેમની સાથે છીએ